આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પંચાયત વિભાગ ભરતી 2021 દરેક ભરતીઓ માટે લાયકાત શું રહેશે, એમની ઉંમર કેટલી રહેશે એની સંપૂર્ણ માહિતી 2021 અનુસાર જે પંચાયત વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે એ અંતર્ગત જાણીશું. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હો તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું પંચાયત સેવા વર્ગ 3ની વિવિધ ભરતીઓ માટે જે નિયમો અને લાયકાત અને ઉંમર માટે જે જાહેર કરી છે એના વિશે જાણીએ. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું પંચાયત સેવા વર્ગ 3ની વિવિધ ભરતીઓ માટે વયમર્યાદા અને લાયકાત વિશે. તો મિત્રો અધિક્ષક મદદનીશ ઇજનેરી સિવિલ વર્ગ 3 માટે એની અંદર જોઈએ કે ટેકનિકલ પરીક્ષા બોર્ડ દ્વારા ભારતીય કેન્દ્ર એ અંતર્ગત જોઈએ કે સિવિલ એન્જિનિયરિંગ તમારે કરેલું હોવું જોઈએ. એની અંદર ઉંમરમાં વાત કરીએ તો 18 થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ. તો મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવામાં આવ્યો નથી એ પ્રમાણે માહિતી આપેલી છે. સાથે મિત્રો બીજી ભરતી છે મુખ્ય સેવિકા વર્ગ 3 માટે. એની અંદર જે લાયકાતની આપણે વાત કરીએ તો ભારતીય કેન્દ્ર અને રાજ્ય અધિનિયમ અથવા હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થા કે યુનિવર્સિટીમાંથી તમારે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. ઉંમર તમારી વધુમાં વધુ 35 વર્ષ સુધી હોવી જોઈએ. મિત્રો વધુમાં જાણીએ કે ત્રીજી ભરતી આપણે વિશે વાત કરીએ કે જે ત્રીજી ભરતી છે કમ્પાઉન્ડર વર્ગ 3 માટે. એની અંદર લાયકાત જોઈએ કે ભારત અને કેન્દ્રીય રાજ્ય અધિનિયમ અથવા હેઠળ સ્થપાયેલી કોઈપણ યુનિવર્સિટી હોય એની અંદર ફાર્મસીમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. એની ઉંમર આપણે 35 વર્ષની રાખી. ટૂંકમાં જાણીએ કે ચોથા નંબરની ભરતી છે ગ્રામસેવકની. એની અંદર લાયકાત અને ઉંમર કેટલી રહેશે, ઘણા બધા મિત્રોના સવાલ હતા કે લાયકાતની અંદર હવે શું ફેરફાર જોવા મળશે. તો મિત્રો જે લાયકાતની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે એ અંતર્ગત જોઈએ તો લાયકાત તમારી હોવી જોઈએ બેચલર ડિગ્રી રૂરલ સ્ટડી ઇન એગ્રોનોમી. એની અંદર કેટલી BRS કરેલું હોવું જોઈએ, હોર્ટિકલ્ચર ફોરેસ્ટી એનિમલ્સ રૂરલ એક્સટેન્શન અને રૂરલ પ્લાનિંગ અંતર્ગત જો તમે ડિગ્રી કોર્સ કરેલો છે 3 વર્ષનો યુનિવર્સિટી રિગાર્ડિંગ તો મિત્રો આની અંદર તમામ જે ડિગ્રીવાળા છે અરજી કરી શકશે. મિત્રો આની અંદર જે પણ દર્શાવેલી ડિગ્રી છે એ મિત્રો 2021ની અંદર જે ગ્રામસેવકની ભરતી આવશે એની અંદર અરજી કરી શકશે. મિત્રો આની અંદર ઉંમર તમારી 18 થી 35 વર્ષની કરવામાં આવેલી છે. હવે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 માટે જે ભરતી છે એની અંદર લાયકાત શું હોવી જોઈએ. એની અંદર જે તમે જોઈ શકો છો હેવ પાસેડ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન 4 એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. જે પણ મિત્રોએ 12 પાસ કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે. ઉંમર તમારી 18 થી 34 વર્ષ સુધીની માગેલી છે. હવે મિત્રોમાં છઠ્ઠી ભરતી વિશે વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 માટે ભરતી છે. તો એની અંદર આપણે વાત કરીએ ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 માટેની જે ભરતી છે એની અંદર લાયકાત તમારી 12 પાસ માંગેલી છે જે તમે જોઈ શકો છો. અથવા ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો હોય એ પણ મિત્રો અરજી કરી શકે છે. સાથે મિત્રો નર્સ મિડવાઇફ કોર્સ કરેલો હોય તો પણ તમે અરજી કરી શકો છો. ઉંમર તમારી 18 થી 40 વર્ષ સુધીની માંગેલી છે. હવે મિત્રો સાતમી જે ભરતી છે તલાટીકમ મંત્રી ગ્રામ પંચાયત મંત્રી તરીકે વર્ગ 3 માટેની જે ભરતી છે એની અંદર લાયકાત માંગેલી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની અંદર તમારે ઉચ્ચતર માધ્યમિક પાસ કરેલું હોય એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. ઉંમર તમારી 18 થી 33 વર્ષની માંગેલી છે. સાથે મિત્રો જુનિયર ક્લાર્કની જે પણ ભરતી થશે એની અંદર પણ 12 પાસ માંગેલું છે. જે પણ મિત્રોએ 12 પાસ કરેલું છે એ મિત્રો હજી કરી શકશે. ઉંમરની અંદર 33 વર્ષ છેલ્લી માંગેલી છે. સાથે મિત્રો નવમી ભરતી છે. તો મિત્રો નવમી ભરતીની અંદર વાત કરી સ્ટાફ નર્સ માટે વર્ગ 3ની જે ભરતી છે એની અંદર પોસ્ટ બેઝિક BSc કરેલું હોવું જોઈએ એટલે કે બેઝિક BSc નર્સિંગની પદવી પ્રાપ્ત કરેલી હોય છે. ઉંમર તમારી છેલ્લામાં છેલ્લી 40 વર્ષ સુધીની માંગેલી છે. દસમી ભરતી છે લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 માટે છે. એની અંદર આપણે જોઈએ તો પ્રોસેસ અંતર્ગત બેચલર ડિગ્રી ઇન કેમિસ્ટ્રી બાયોલોજી અને બાયો કેમિસ્ટ્રી બાયો ટેકનોલોજી એ અંતર્ગત કરેલી હોય જે ઉંમર તમારી છેલ્લામાં છેલ્લી 36 વર્ષની માંગેલી છે. હવે મિત્રો 11મી ભરતી છે આંકડા મદદનીશ વર્ગ 3 માટે. એની અંદર લાયકાત વિશે વાત કરીએ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અ સેકન્ડ ક્લાસ બેચલર ડિગ્રી ઇન સ્ટેટિસ્ટિક્સ અંતર્ગત તમારી કરેલી હોવી જોઈએ અને ઉંમર તમારી 21 થી 37 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે 12મી ભરતી જે થવાની છે એની અંદર વાત કરીએ તો સંશોધન મદદનીશ વર્ગ 3 માટેની છે. તો એની અંદર લાયકાત તમારી માંગેલી છે અ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી વિથ સેકન્ડ ક્લાસ
વિથ સ્ટેટિસ્ટિક્સ, તો એ અંતર્ગત તમારી ડિગ્રી કરેલી હોવી જોઈએ. સાથે મિત્રો ઉંમર તમારી 21 વર્ષથી 37 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે મિત્રો 13મી ભરતી છે એના વિશે વાત કરીએ, તો સમાજ કલ્યાણ નિરીક્ષણ અંતર્ગત જુનિયર ગ્રીડ વર્ગ 3 માટે ભરતી છે. એની અંદર બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. કોઈપણ યુનિવર્સિટી અંતર્ગત તમે બેચલર ડિગ્રી કરેલી છે 3 વર્ષની, એટલે કે ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, એ મિત્રો અરજી કરી શકશે. ઉંમર તમારી 21 થી 35 વર્ષ. 14મી ભરતી છે વિસ્તરણ અધિકારી ખેતી વર્ગ 3 માટે છે. એની અંદર પણ આપણે જોઈએ કે બેચલર ડિગ્રી ઇન એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર અંતર્ગત હોવી જોઈએ, અને જેમને BRS કરેલું હશે એ પણ મિત્રો અરજી કરી શકશે. આની અંદર ઉંમર તમારી 21 વર્ષથી 35 વર્ષ માંગેલી છે. હવે મિત્રો જે 15મી ભરતી થવાની છે એના વિશે વાત કરીએ, તો વિસ્તરણ અધિકારી સહકાર વર્ગ 3 માટે છે. તો એની અંદર લાયકાત તમારી બેચલર ડિગ્રી ફોર્મ ધ યુનિવર્સિટી, એટલે કોઈ પણ વિદ્યાશાખાની અંદર તમારે BA અથવા BSc અથવા BCOM કરેલું હોવું જોઈએ, એટલે કે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ. ઉંમર તમારી 21 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ. હવે મિત્રો 16મી ભરતી છે એના વિશે વાત કરીએ, તો નાયબ ચીટનીસ, એની અંદર જે ભારતીય સેવા અથવા રાજ્ય અધિનિયમ અથવા હેઠળ જે સ્થપાયેલી યુનિવર્સિટી છે એની અંદર આપણે જે ડિગ્રીની વાત કરીએ, તો બીજી કોઈ પણ શૈક્ષણિક સાધામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. એની અંદર ઉંમર તમારી 18 થી 35 વર્ષ સુધીની માંગેલી છે. સાથે મિત્રો વિભાગીય હિસાબની વર્ગ 3 માટે જે ભરતી થવાની છે એની અંદર લાયકાત તમારી માંગેલી છે 17મા ક્રમે ડિગ્રી ઇન માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઓફ સાયન્સ અને મેથેમેટિક્સ અંતર્ગત કરેલું હોવું જોઈએ. ઉંમર તમારી છેલ્લામાં છેલ્લી 37 વર્ષ સુધી હોવી જોઈએ. હવે મિત્રો 18મી ભરતી છે નાયબ હિસાબની વર્ગ 3 માટે છે. એની અંદર બેચલર ડિગ્રી વિથ સેકન્ડ ક્લાસ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમર્સ, મેથેમેટિક્સ અને સાયન્સની અંદર, સ્ટેટિસ્ટિક્સની અંદર, ઇકોનોમિક્સની અંદર કરેલું હોવું જોઈએ, અને ઉંમર તમારી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે મિત્રો 19મી જગ્યા છે પશુધન નિરીક્ષણ વર્ગ 3 માટે છે. એની અંદર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ, એ અંતર્ગત એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, એ પણ બોર્ડ રિગાર્ડિંગ. તો આની અંદર ઉંમર તમારી 18 થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ. તો મિત્રો આ હતી સંપૂર્ણ ભરતીની પ્રોસેસ, એટલે કે પંચાયત વિભાગ વર્ગ 3ની જે પણ ભરતી 2021ની અંદર થવાની છે એની અંદર લાયકાત અને ઉંમર કેટલી હોવી જોઈએ,